હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 વિષય SPCC ચેપ્ટર 1 શેર બહાર પાડવા. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આજે આપણે લાસ્ટ છેલ્લો પ્રશ્ન ભણવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરનો પ્રશ્ન નંબર છે 1.11, જે ટૂંકનોન સ્વરૂપે તમને પૂછાય છે. શેર ડિવિડન્ડની ટૂંકનોન, જો એ ટૂંકનોંધ પૂછાય તો તમને અચૂક આવડતી હોવી જોઈએ. એટલા માટે દરેક વિદ્યાર્થી મિત્રોનું અહીંયા ધ્યાન હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શેર ડિવિડન્ડ એટલે કે શેર પર ડિવિડન્ડની ચૂકવણી અંગેની ટૂંકનોંધ. શેર એટલે શું? તો કે માલિકીની મૂડીને નાના નાના ટુકડામાં વિભાજિત કરે તે દરેક એક ટુકડાને શેર તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે અગાઉ સમજી ગયા છીએ, માલિકીની મૂડી ઉપર જે મૂડી ભંડોળ એકત્ર કરવા માટે કંપનીઓ શેર બહાર પાડતી હોય છે. ઊંચીની મૂડી ડિબેન્ચર હોય, માલિકીની મૂડી શેર હોય. આજે શેર પર વળતર સ્વરૂપે શું ચૂકવવામાં આવે છે? તો કે શેર પર વળતર સ્વરૂપે એક નફા ભાગમાંથી ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ડિવિડન્ડ અંગેના શું જોગવાઈઓ છે, ડિવિડન્ડ કેવી રીતે ચૂકવાતું હોય છે, તે અંગેની ટૂંકનો આજે આપણે ભણવાની છે. પહેલેથી આપણે વાત કરીએ કે આ એની વ્યાખ્યા સમજો કે માલિકીની મૂડીને કેની ઉપર, માલિકીની મૂડી પર. એટલે માલિકીની મૂડી એટલે કઈ? શેર પર. શેરની અંદર કયા શેર હોય? તો કે ઇક્વિટી શેર પણ હોય અને પ્રેફરન્સ શેર પણ હોઈ શકે. માલિકીની મૂડી કઈ? શેર પર, એટલે કે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર પર ચૂકવવામાં આવતું નાણાકીય વળતર એટલે ડિવિડન્ડ. યાદ રહેશે, માલિકીની મૂડી એટલે કે શેર પર ચૂકવવામાં આવતું નાણાકીય વળતર. સાવ સામાન્ય અર્થ તમને દરેકને યાદ રહી જાય તેવું, કે માલિકીની મૂડી હોય એટલે કે શેર ઉપર ચૂકવવામાં આવતું નાણાકીય વળતર એટલે ડિવિડન્ડ. આ ડિવિડન્ડ જે છે એ, વિદ્યાર્થી મિત્રો, ડિવિડન્ડ જે છે એ હંમેશા રોકડ સ્વરૂપે ચૂકવવામાં આવે. કેવા સ્વરૂપે? રોકડ સ્વરૂપે ચૂકવવામાં આવે. રોકડ સ્વરૂપે અથવા શેર દ્વારા તમે આપી શકતા હોય, પણ ભારતની અંદર કંપની ધારા મુજબ ડિવિડન્ડ માત્ર કેવા સ્વરૂપે? તો કે રોકડ સ્વરૂપે જ ચૂકવી શકાય. એટલે કે આજે ડિવિડન્ડ ચૂકવવાનું છે તેના બદલે બોનસ શેર આપી શકાય. યાદ રાખજો, આજે ડિવિડન્ડ ચૂકવવાનું છે તેના બદલે બોનસ શેર આપી શકાય? તો કે ના, ડિવિડન્ડના બદલે બોનસ શેર કે એવું કાંઈ આપી શકાતું નથી. ડિવિડન્ડ માત્ર ને માત્ર કેવા સ્વરૂપે ચૂકાય છે? તો કે રોકડ સ્વરૂપે ચૂકવવામાં આવશે. ડિવિડન્ડ રોકડ સ્વરૂપે ચૂકવાય. પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, ડિવિડન્ડ કેવા સ્વરૂપે ચૂકવાય છે? રોકડ સ્વરૂપે જ. એના બદલામાં બોનસ શેર આપી શકાતા નથી. કેના મુજબ? ભારતીય કંપની ધારા મુજબ ડિવિડન્ડ રોકડ સ્વરૂપે ચૂકવાય, એના બદલે બોનસ શેર આપી શકાય નહીં. આ એક ટૂંકો પ્રશ્ન. આ ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત છે? તો કે ના, ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત નથી, ડિવિડન્ડ ચૂકવવું મરજિયાત છે. ડિબેન્ચર હોય એની ઉપર વ્યાજ ચૂકવવું ફરજિયાત હોય, પણ શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત નથી, સિવાય પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેરમાં પાછું ડિવિડન્ડનો દર, ડિવિડન્ડની ચૂકવણી એ બધું ફરજિયાત હોય. કેમાં? પ્રેફરન્સ શેરમાં. પણ ઇક્વિટી શેરમાં ફરજિયાત હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, આજે ડિવિડન્ડ ચૂકવવાનું છે એ કેવી રીતે ચૂકવાય છે સમજીએ. પહેલો પોઈન્ટ, ડિવિડન્ડ છે એ નફા ભાગમાંથી ચૂકવવામાં આવે છે. કેમાંથી ચૂકવવામાં આવે છે? નફા ભાગમાંથી. એટલે કે કંપનીએ જે નફો કર્યો હોય એ નફામાંથી તમામ પ્રકારના ઘસારો હોય તે બાદ કરવામાં આવે, જે કાંઈ ખર્ચાઓ થયા હોય તે બાદ કરવામાં આવે. તદુપરાંત કરવેરો જે ચૂકવવાનો છે એ કરવેરો પણ શું કરી દેવામાં આવે? તો કે બાદ કરી દેવામાં આવે. કોઈ પણ નફો થયો છે એ નફામાંથી ઘસારો કે કરવેરા બાદ કરો તો તમને શું મળે? તો કે ચોખ્ખો નફો મળે. યસ કે નો? શું મળે? ચોખ્ખો નફો મળે. જ્યારે કોઈ પણ નફા ભાગમાંથી ઘસારો બધો તમે બાદ કરી દો ત્યારે તમને ચોખ્ખો નફો મળે. બસ આ જે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે એ ચોખ્ખા નફામાંથી જ ચૂકવવામાં આવે છે. ઘસારો બાદ કરી દેવાનો, કરવેરો બાદ કરી દેવાનો, અન્ય કોઈ ખર્ચાઓ થયા હોય બાદ કરી દેવાના, ત્યારબાદ ચોખ્ખો નફો વધે એ ચોખ્ખા નફામાંથી જ ડિવિડન્ડ ચૂકવવામાં આવે. આ ડિવિડન્ડ જે છે એ ડિવિડન્ડ ચોખ્ખા નફામાંથી પ્રથમ કોને ચાન્સ રહે?
तो के पहला प्रेफरन्स शेर धारकों ने चुकावा आवे कोने चुकावा आवे प्रेफरन्स शेर धारकों ने पहला डिविडेंड प्रेफरन्स शेर धारकों ने चुकावा आवे अने आ प्रेफरन्स शेर धारकों ने डिविडेंड चुकव्या बाद जो हजी कंपनी नी अंदर नफा भाग रहते हो एटले के हजी पण मूड़ी हो नफा भाग स्वरूपे नी मूड़ी वधी हो तो ने तो ज मात्र इक्विटी शेर धारकों ने डिविडेंड चुकावामां आवे छे केम आवुं तो के इक्विटी जे शेर धारको छे ते कंपनीना साचा मालिको छे केवा छे कंपनीना साचा मालिको छे आ इक्विटी शेर धारको क्यारेय कंपनी पासेथी डिविडेंडनी मांगणी न करी शके अमने डिविडेंड आपो ज फरजियात चूकवो ज एवुं कही शकता नथी आ इक्विटी शेर धारको ने कंपनीए डिविडेंड चूकवुं होय तो चूकवे न चूकवुं होय तो न पण चूकवे याद रखजो पुनरोकाण माटे करवो होय कंपनीने डिविडेंड पुनरोकाण माटे रोकाण करवू होय तो इक्विटी शेर धारकों ने डिविडेंड न पण चूकवे एक वर्ष बे वर्ष त्रण वर्ष पांच वर्ष थई जवा छतां पण इक्विटी शेर धारकों क्यारे कंपनी ने एम न कही सके कि मने डिविडेंड चूकवो केम तो के कंपनी ना साचा मालिक छे ई कंपनी नी अंदर ई मालिक एटले समझी लेजो कि जेटला शेर धरावे छे एनो एनो हिस्सो छे ई कंपनी ना पोते ज मालिक गणाय छे एटला माटे ई आवी कोई डिविडेंड अंगेनी एवी मांगणी करी शके नहीं एटले कंपनी ना साचा मालिको कोने गणवामां आवे छे इक्विटी शेर धारकोने रेडी आम प्रेफरन्स शेर धारकोने प्रथम चांस छे डिविडेंडनो त्यारबाद जो वधे तो इक्विटी शेर धारकोने डिविडेंड स्वरूपे चूकवामां આવતું હોય છે આ ઇક્વિટી શેર ધારકો અને પ્રેફરન્સ શેર ધારકોની આપણે વાત કરી દીધી ઇક્વિટી શેર ધારકો કંપનીના સાચા માલિક છે પ્રેફરન્સ શેર ધારકો માલિક નથી ઇક્વિટી શેર ધારકોને ડિવિડન્ડ ચૂકવવું હોય તો ચૂકવે ડિવિડન્ડનો દર પણ નક્કી નથી હોતો ઇક્વિટી શેર ધારકોમાં પણ પ્રેફરન્સ શેર ધારકોને ફરજિયાત ચૂકવવું પડતું હોય છે અને એમને ચૂકવવાનો ડિવિડન્ડનો દર પણ નક્કી હોય છે આ સાચા માલિક ગણાય ઇક્વિટી શેર ધારકો પ્રેફરન્સ શેર ધારકો કંપનીના સાચા માલિક ગણાતા નથી વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે આગળ વધીએ તો ડિવિડન્ડના બે પ્રકાર છે મુખ્ય ડિવિડન્ડના કેટલા પ્રકાર છે બે પ્રકારે ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે એના આધારે ચૂકવણીના આધારે બે પ્રકાર છે એક છે વચગાળાનું ડિવિડન્ડ અને બીજું છે અંતિમ એટલે કે વાર્ષિક ડિવિડન્ડ કેટલા પ્રકારનું છે બે પ્રકારનું ડિવિડન્ડ હોય એક વચગાળાનું ડિવિડન્ડ અને બીજું વાર્ષિક કે અંતિમ ડિવિડન્ડ તો આ વચગાળાનું ડિવિડન્ડ અને અંતિમ ડિવિડન્ડનો તફાવતના સ્વરૂપે તમે અભ્યાસ કરશો જેથી કરીને તમને દરેક વિદ્યાર્થી મિત્રોને તે યાદ રહી જશે શું છે વચગાળાનું ડિવિડન્ડ તો કે બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે જાહેર થતા ડિવિડન્ડને વચગાળાનું ડિવિડન્ડ કહેવાય યાદ રાખજો કેવું બે વાર્ષિક સામાન્ય સભાઓની વચ્ચે એક પ્રથમ વાર્ષિક સામાન્ય સભા અને એક બીજી વાર્ષિક સામાન્ય સભા આ બે વાર્ષિક સામાન્ય સભાઓ ભરાય એની વચ્ચે જાહેર થતું ડિવિડન્ડ એટલે વચગાળાનું ડિવિડન્ડ કંપની ધારાના નિયમ મુજબ આવી બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે ઓછામાં ઓછો 15 માસનો એવો સમયગાળો હોય છે બસ આ સમયગાળા દરમિયાન વચ્ચેના સમયમાં એટલે કે વર્ષ પૂરું થતાં પહેલાં કોઈ વચ્ચેના સમયમાં જો ડિવિડન્ડ ચૂકવવામાં આવે તો એ ડિવિડન્ડને કેવું કહેવાય તો કે વચગાળાનું ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે પ્રશ્ન એ થાય કે આવું અધવચ્ચે પણ ડિવિડન્ડ ચૂકવી શકે તો કે હા જો કંપનીએ અધધન નફો કર્યો હોય કંપની ભવિષ્યમાં પણ સારો એવો નફો કરશે જ અત્યારે તો સારો નફો કર્યો પણ ભવિષ્યમાં પણ સારો એવો નફો કરશે જ એવી 100% ખાતરી હોય સંચાલકોને તો ને તો જ વચગાળાનું ડિવિડન્ડ સંચાલકો જાહેર કરતા હોય છે સમજાણું તો આવું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાથી કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે કેવો આ કંપનીએ વચગાળાનું ડિવિડન્ડ ચૂક્યું એનો મતલબ એ કંપની નફો કરે છે એનો મતલબ એ કંપની ભવિષ્યમાં પણ ઘણો બધો નફો કરશે આવી 100% ખાતરી હોય ત્યારે જ વચગાળાનું ડિવિડન્ડ સંચાલકો ચૂકવતા હોય છે આમ કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરવા માટે બજારની અંદર જાહેર જનતા સમક્ષ એ કંપનીનું વેલ્યુ વધારવા માટે પ્રતિષ્ઠા વધારવા માટે માનમોભો વધારવા માટે આવું વચગાળાનું ડિવિડન્ડ કંપનીઓ જાહેર કરતી હોય છે સંચાલક મંડળો વતી આમ બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે જાહેર થતું ડિવિડન્ડ એટલે વચગાળાનું ડિવિડન્ડ અને યાદ રાખજો વર્ષના અંતે ક્યારે વર્ષ પૂરું થયા બાદ વર્ષના અંતે જે ડિવિડન્ડ જાહેર કરવામાં આવે છે તેને વાર્ષિક ડિવિડન્ડ કે અંતિમ ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષના અંતે તમામ પ્રકારના હિસાબોની શું કરવા પડે હિસાબોની તપાસ કરવી પડે એટલે કે હિસાબો ઓડિટ કરવા પડે એટલે કે વર્ષના અંતે હિસાબો ઓડિટ થયા બાદ
સંચાલક મંડળ માત્ર ને માત્ર શું કરે છે? ભલામણ કરે. યાદ રાખજો, સંચાલક મંડળ માત્ર ને માત્ર ભલામણ કરે. તો આ ડિવિડન્ડને, અંતિમ ડિવિડન્ડને મંજૂર કોણ કરે? તો કે મંજૂર શેર હોલ્ડર કરે. કોણ કરે છે મંજૂર? શેર હોલ્ડર દ્વારા. એટલે આવી વ્યાખ્યા બને અંતિમ ડિવિડન્ડની, વાર્ષિક ડિવિડન્ડની, કે વર્ષના અંતે હિસાબો ઓડિટ થયા બાદ સંચાલક મંડળ માત્ર શું કરે? ભલામણ કરે. અને શેર હોલ્ડર જે છે એ શું કરે? મંજૂર કરે. એવા ડિવિડન્ડને અંતિમ ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહી જશે, વર્ષના અંતે હિસાબો ઓડિટ થયા બાદ સંચાલક મંડળ ભલામણ કરે, શેર હોલ્ડર મંજૂર કરે, તેવા ડિવિડન્ડને અંતિમ ડિવિડન્ડ કે વાર્ષિક ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે. આ શા માટે હું જણાવું છું વિદ્યાર્થી મિત્રો? તમને આવો પ્રશ્ન પૂછાય છે કે અંતિમ ડિવિડન્ડની ભલામણ કોણ કરે? ભલામણ કોણ કરે? સંચાલક મંડળ. અંતિમ ડિવિડન્ડ કે વાર્ષિક ડિવિડન્ડને મંજૂર કોણ કરે? મંજૂર. તો કે મંજૂર કોણ કરે છે? શેર હોલ્ડર. જે મંજૂર કરે એની જવાબદારી હોય, ભલામણ કરે એની જવાબદારી રહેતી નથી. એટલે કે અંતિમ ડિવિડન્ડની અંદર સંચાલક મંડળની કોઈ જવાબદારી હોતી નથી, એ જવાબદારી કોના ઉપર વહી જાય છે? શેર હોલ્ડર પર. રેડી? તો આમ અંતિમ ડિવિડન્ડની વ્યાખ્યા, વર્ષના અંતે હિસાબ ઓડિટ કર્યા બાદ સંચાલક મંડળ ભલામણ કરે, શેર હોલ્ડર મંજૂર કરે, તેવા ડિવિડન્ડને અંતિમ ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. બંનેની વ્યાખ્યાઓ તમે ભણ્યા. બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે જાહેર થતું ડિવિડન્ડ એટલે વચગાળાનું ડિવિડન્ડ, વર્ષના અંતે હિસાબો ઓડિટ થયા બાદ સંચાલક મંડળ ભલામણ કરે, શેર હોલ્ડર મંજૂર કરે, તેવું ડિવિડન્ડ એટલે અંતિમ ડિવિડન્ડ. બંનેની વ્યાખ્યા ભણ્યા પછી આગળનો એક પોઈન્ટ સમજજો કે આ વચગાળાનું જે ડિવિડન્ડ છે એને સંચાલક મંડળ અંગત જવાબદારીએ બહાર પાડે છે. સર, અંગત જવાબદારી એટલે શું? આવો પ્રશ્ન થાય તમને. સંચાલક મંડળ કેવી જવાબદારીએ? અંગત જવાબદારીએ બહાર પાડે છે. અને અંગત જવાબદારી એટલે શું? તો કે જો વચગાળાનું ડિવિડન્ડ કંપનીની અંદર આ સંચાલકો ચૂકવી દે અને પછી જો કંપની શું કરે? તો કે ખોટ કરે, તો એ કંપનીની મૂડીમાંથી ચૂક્યું કહેવાય. કંપની શું કરે? સંચાલક મંડળને એમ હતું કંપની નફો કરે છે અને ભવિષ્યમાં પણ નફો કરશે જ, એટલે એને વચગાળાનું ડિવિડન્ડ ચૂકવી દીધું. પણ એ સંચાલકો ખોટા પડે, એટલે કે એને જે નિર્ણય લીધો એ નિર્ણય ખોટો પડે, એટલે કે કંપનીએ નફો કર્યો હતો પણ ભવિષ્યમાં નફો બંધ થઈ જાય, તો આ સંચાલકોનો નિર્ણય ખોટો પડ્યો કહેવાય. તો સંચાલકોએ ખોટો નિર્ણય લીધો એટલા માટે આ સંચાલકોએ વચગાળાનું ડિવિડન્ડ ચૂક્યું ને તે પોતાની અંગત જવાબદારીએ ચૂક્યું કહેવાય. એટલે સંચાલકોએ પોતાની મિલકતનું વેચાણ કરીને પણ કંપનીને આ જે ડિવિડન્ડ ચૂકવ્યું હોય એના નાણાં કંપનીને પરત કરવા પડે. સમજાય છે? એટલે એને કહેવાય અંગત જવાબદારી. કોની અંગત જવાબદારી બને છે? સંચાલક મંડળની. કેમ અંગત જવાબદારી? તો એમને જે નિર્ણય લીધો એ નિર્ણય કેવો પડ્યો? ખોટો પડે. એ કે ભવિષ્યમાં પણ નફો કરશે પણ ભવિષ્યમાં કંપનીએ નફો ન કર્યો, તો સંચાલકોએ એ નાણાં ભરપાઈ કરવા પડે, એવી એની જવાબદારી છે, એવી એની અંગત જવાબદારી છે. જે સંચાલકોએ નિર્ણય લીધો હોય એ બધા સંચાલકોએ આ નાણાંની ભરપાઈ કરવી પડે. એટલા માટે આ સંચાલક મંડળની કેવી જવાબદારી કહેવાય? અંગત જવાબદારી. યાદ રહેશે? તમને આમાં કીધું એમ કે અંતિમ ડિવિડન્ડ છે એમાં સંચાલક મંડળની અંગત જવાબદારી રહેતી નથી. કેમ? તો કે સંચાલક મંડળ માત્ર ને માત્ર શું કરે છે? ભલામણ કરે છે. હવે સંચાલક મંડળ માત્ર ભલામણ કરે છે, આટલું ડિવિડન્ડ ચૂકવી શકાય, પછી એને મંજૂર કોણ કરે છે? શેર હોલ્ડરો. એટલે સંચાલકોની અંગત જવાબદારી રહેતી નથી. એટલે કે કંપની પછી ખોટ કરે ને, વર્ષ પૂરું થઈ ગયું, ડિવિડન્ડ ચૂકવી દીધું, પછી કંપની ખોટ કરે તો એ સંચાલકોએ પોતાએ ભરપાઈ કરવું પડતું નથી. એટલે કે સંચાલક મંડળની વાર્ષિક ડિવિડન્ડમાં અંગત જવાબદારી રહેતી નથી, ઓમાં રહે છે. યાદ રાખજો. અહીંયા પ્રશ્ન તમને થાય કે સાહેબ, વચગાળાનું ડિવિડન્ડમાં સંચાલકોની અંગત જવાબદારી રહેતી હોય, જો કંપની પછી ખોટ કરે એને ભરપાઈ કરવું પડતું હોય, તો સંચાલકો આવો નિર્ણય લે જ નહીં કે આપણે ભરવું પડશે એમ કરીને ડિવિડન્ડ ચૂકવે જ નહીં? તો કે હા, એટલે તો કીધું છે કે કંપની 100% અત્યારે તો નફો કર્યો છે પણ હજી ભવિષ્યમાં પણ 100% નફો કરશે જ, એવી એને પૂરેપૂરી ખાતરી હોય તો જ એ વચગાળાનું ડિવિડન્ડ સંચાલકો ચૂકવે છે. બાકી આવો વચગાળાનું ડિવિડન્ડ ચૂકવાનો નિર્ણય લેતા નથી. અને આ વચગાળાનું ડિવિડન્ડ ક્યાં? શેર હોલ્ડરો માંગણી કરે છે કે અમને ચૂકવો જ,
આ તો કંપનીની અંદર એની પ્રતિષ્ઠામાં વધારો કરવા, શેરબજારની અંદર નામના કમાવા, જાહેર જનતાને આકર્ષવા માટે આ વચગાળાનું ડિવિડન્ડ ચૂકવે છે. તો આવું આકર્ષવા માટેનું જે વચગાળાનું ડિવિડન્ડ ચૂકવે છે એ નફો કરતી હોય અને ભવિષ્યમાં પણ કરશે તો જ ચૂકવવામાં આવે. ત્રીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે રદબાતલ વચગાળાનું ડિવિડન્ડ કરી શકાય, તો કે હા, વચગાળાનું ડિવિડન્ડ છે સંચાલક મંડળે અંગત જવાબદારી ચૂકવવાનું હોય, અને સંચાલક મંડળે વચગાળાનું ડિવિડન્ડ શું કરી દીધું, તો કે જાહેર કરી દીધું, મંજૂરી કરી દીધું. કોને? સંચાલક મંડળોએ કે આપણે ચૂકવવું છે એવું શું કરી દીધું, મંજૂરી પણ આપી દીધી. પણ અચાનક એ સંચાલકોનું મન બદલાય છે અને સંચાલકો છે એવો વિચાર કરે છે કે ના, હવે આપણે આ ચૂકવવું નથી, વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવું નથી. તો એ રદબાતલ કરી શકાય. જાહેર થયેલું ડિવિડન્ડ હોય, મંજૂરી મળી ગઈ હોય, પણ જ્યાં સુધી એ ડિવિડન્ડ ચૂકવી ન દીધું હોય ત્યાં સુધી, એકવાર યાદ રાખજો, વચગાળાનું ડિવિડન્ડ ચૂકવી દીધા પછી પાછું નથી લઈ શકાતું. પણ સંચાલક મંડળોએ મંજૂર કરી દીધું, જાહેર કરી દીધું, પણ હજી ચૂકવ્યું નથી, ત્યાં સુધી આ વચગાળાનું ડિવિડન્ડ છે એ રદબાતલ કરી શકાય છે. વચગાળાનું ડિવિડન્ડ રદબાતલ થઈ શકે જ્યાં સુધી ચૂકવી ન દીધું હોય ત્યાં સુધી. એકવાર શેરધારકોના ખાતામાં પૈસા વહી ગયા પછી એ મંજૂર છે, એ રદબાતલ કરી શકાય નહીં, પછી પૈસા પાછા માંગી શકાતા નથી. પણ જ્યાં સુધી ચૂકવણી ન કરી હોય ત્યાં સુધી વચગાળાનું ડિવિડન્ડ રદબાતલ થઈ શકે છે. વાત કરીએ અંતિમ ડિવિડન્ડની, રદબાતલ થાય તો કે ન થાય. અંતિમ ડિવિડન્ડ છે એ રદબાતલ કરી શકાતું નથી. શા માટે? વિદ્યાર્થી મિત્રો, આજે અંતિમ ડિવિડન્ડ છે, વાર્ષિક ડિવિડન્ડ છે, એ સંચાલક મંડળ માત્ર શું કરે છે? ભલામણ. એને શેર હોલ્ડર શું કરે છે? શેર હોલ્ડર, તો કે મંજૂર કરે. આમ સંચાલક મંડળે ભલામણ કરેલું અને શેર હોલ્ડરે મંજૂર કરેલું ડિવિડન્ડ એ જાહેર થયેલું ડિવિડન્ડ કહેવાય. શું કહેલું? જાહેર થયેલું ડિવિડન્ડ કહેવાય. યાદ રાખજો, સંચાલક મંડળે ભલામણ કરી દીધી હોય, શેર હોલ્ડરે મંજૂરી આપી દીધી, એવા ડિવિડન્ડને કેવું ડિવિડન્ડ કહેવાય? જાહેર થયેલું ડિવિડન્ડ કહેવાય. અને આ જાહેર થયેલું ડિવિડન્ડ કંપની માટે શું બની જાય છે? તો કે દેવું બની જાય છે. એટલે કે એકવાર જાહેર થઈ ગયા બાદ આ ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત છે. એટલે કે એકવાર ડિવિડન્ડ જાહેર થઈ ગયું એટલે કે મંજૂરી મળી ગઈ, ત્યાર પછી એ કંપનીની અંદર એ ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત છે. એટલે કે એ રદબાતલ કરી ન શકાય. એકવાર મંજૂરી મળી ગઈ અંતિમ ડિવિડન્ડને એટલે એ કંપની માટે જાહેર થયેલું ડિવિડન્ડ કહેવાય, અને જાહેર થયેલું ડિવિડન્ડ કંપની માટે દેવું બની જાય છે. યાદ રાખજો, એ નફો ભાગ હતો, નફો હતો, પણ એકવાર એ જાહેર થઈ ગયું, મંજૂર થઈ ગયા પછી એ કંપની માટે દેવું બની ગયું, એ દેણું બની ગયું, અને એ કંપનીએ ફરજિયાત એને ચૂકવવો પડે. આમ જાહેર થયેલું ડિવિડન્ડ કંપની માટે શું બની જાય છે? દેવું. અને એ જાહેર થયેલું ડિવિડન્ડ રદબાતલ કરી શકાતું નથી. આમાં કરી શકાય વચગાળાનું ડિવિડન્ડમાં રદબાતલ, જાહેર થયેલું, હા. આમાં જાહેર થયેલું ડિવિડન્ડ રદબાતલ કરી શકાય નહીં. કેમ? કંપની માટે શું બની જાય છે? દેવું. પ્રશ્ન પૂછાય છે મોસ્ટ આઈએમપી કે કયું ડિવિડન્ડ કંપની માટે દેવું બને, તો જાહેર થયેલું ડિવિડન્ડ કંપની માટે દેવું બની જાય. અથવા તમને પ્રશ્ન પૂછાય કયું ડિવિડન્ડ રદબાતલ ન કરી શકાય, તો કે અંતિમ ડિવિડન્ડ જાહેર થઈ ગયા બાદ એ કંપની માટે દેવું બની જાય છે, માટે રદબાતલ કરી શકાય નહીં, તે ફરજિયાત ચૂકવવો પડતું હોય છે. તો આ છે વચગાળાનું ડિવિડન્ડ, અને આ છે વિદ્યાર્થી મિત્રો અંતિમ ડિવિડન્ડ. આમ ડિવિડન્ડ વિશેની ટૂંક નોંધ પૂછાય તો પહેલાં ડિવિડન્ડ રોકડ સ્વરૂપે ચૂકવાય છે, ડિવિડન્ડના બદલે બોનસ શેર કે એવું આપી શકાતું નથી. ડિવિડન્ડ એક પ્રકારનો નફા ભાગ છે, નફા ભાગમાંથી જ ચૂકવવામાં આવે છે. કંપનીએ નફો કર્યો હોય તો જ ડિવિડન્ડ ચૂકવવામાં આવે, નફો ન કર્યો હોય તો ડિવિડન્ડ ચૂકવવામાં આવતું નથી. ડિવિડન્ડ ઇક્વિટી શેર ધારકોને પ્રેફરન્સ શેર ધારકોમાં પ્રથમ ચાન્સ કોને રહે છે? પ્રેફરન્સ શેર ધારકોને. પ્રેફરન્સ શેર ધારકોને ડિવિડન્ડ ચૂકવાઈ ગયા પછી જે નફો ભાગ વધે એમાંથી જ ઇક્વિટી શેર ધારકોને ચૂકવવામાં આવે. ઇક્વિટી શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવું હોય તો ચૂકવે, ન ચૂકવવું હોય તો ન પણ ચૂકવે. ઇક્વિટી શેરધારકો જ કંપનીના સાચા માલિકો છે, એ ડિવિડન્ડની માંગણી કરી શકતા નથી. ડિવિડન્ડ બે પ્રકારનું હોય છે, વચગાળાનું ડિવિડન્ડ અને અંતિમ ડિવિડન્ડ. વર્ષના અંતે ચૂકવવામાં આવે એને અંતિમ ડિવિડન્ડ કહેવાય, અને બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે ચૂકવવામાં આવે એને વચગાળાનું ડિવિડન્ડ કહેવાય.
વચગાળાનું ડિવિડન્ડ સંચાલક મંડળ અંગત જવાબદારીએ બહાર પાડે છે. અંતિમ ડિવિડન્ડમાં અંગત જવાબદારી નથી. વચગાળાનું ડિવિડન્ડ રદબાતલ કરી શકાય છે. અંતિમ ડિવિડન્ડ રદબાતલ થતું નથી, કંપની માટે દેવું બની જાય છે અને ફરજિયાત ચૂકવવું પડતું હોય છે. આમ આ શેર બહાર પાડવા ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો આપણું કમ્પ્લીટ અહીંયા શું થાય છે, પૂર્ણ થાય છે. દરેક વિડીયો જોવો, જાણવો, સમજવો, લખવો અને યાદ રાખવાનો પ્રયત્ન કરવો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સીસી વિભાગનું ચેપ્ટરની શરૂઆત કરશું. આ છે એસપી વિભાગ, શેર બહાર પાડવા. સીસી વિભાગનું ચેપ્ટરની શરૂઆત કરશું. આખે આખું ચેપ્ટર તમારે કમ્પ્લીટ પાકા ચોપડાની અંદર લખેલું હોવું જોઈએ. જ્યારે પણ આપણે મળશું ત્યારે હું તમારો આખા ચોપડાની અંદર આજે ભણાવેલું છે તે બધું જ ચોપડાની અંદર ચેક કરીશ. અપેક્ષા છે કે આ પાઠ કમ્પ્લીટ તૈયાર કરી નાખશો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.